નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જાનવી તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. પ્રગતિશીલ ગુજરાતમાં નાના ભૂલકાઓની આંગણવાડીમાં બાળક સુરક્ષિત તો સમાજ સુરક્ષિત ના બેનરો જર્જરિત આંગણવાડીમાં જોવા મળ્યા. જીવના જોખમે નાના ભૂલકાઓ જર્જરિત આંગણવાડીમાં ભળી રહ્યા છે. સ્લેબમાંથી ખરતી માટી અને સ્લેબથી છૂટી પડેલી વચ્ચેની દિવાલના જીવના જોખમો વચ્ચે દેશનો ભાવિ નાના ભૂલકાઓ વડિયા શહેરમાં આંગણવાડી કેન્દ્ર નંબર 91 જોવા મળી રહ્યું છે. આજે અમરેલી જિલ્લાના વડિયાની કેન્દ્ર નંબર 91ની આંગણવાડી. આ આંગણવાડીનું નવનિર્માણ થયું તેને માત્ર 4 વર્ષ જેટલો સમય થયો છે. હજુ આ આંગણવાડીના શૌચાલયનો શોષ ખાડો બનાવવાનો બાકી છે. ત્યાં સ્લેબની પરિસ્થિતિ જર્જરિત, ચોમાસા દરમિયાન પાણી ટપકે છે, હાલ માટી એ ખરે છે અને ક્યારે આ ભૂલકા ઉપર સ્લેબ અને વચ્ચેની દિવાલ ખાબકે તે કહી શકાય નહીં. જર્જરિત આંગણવાડીની રજૂઆતો ગ્રામ પંચાયતથી પણ કરવામાં આવી છે. આ જર્જરિત આંગણવાડીએ ખુદ પ્રાંત અધિકારી આવીને ચેક કરી ગયા છે. સંચાલિકા દ્વારા પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તંત્ર દ્વારા બાળક સુરક્ષિત તો સમાજ સુરક્ષિતના બેનર લગાવેલા દર્શાઈ રહ્યા છે. આ બેનર જોઈ દેશના ભાવિ સમાન ભૂલકાઓની સાથે સુરક્ષા વિશે સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર દ્વારા છેતરપિંડી થતી હોય તેવું દર્શાઈ રહ્યું છે. હાલ આ જર્જરિત આંગણવાડીમાં કોઈ બાળકોને નુકસાની થશે તો જવાબદાર કોણ? કેન્દ્ર નંબર 91ની આંગણવાડીના વિસ્તારના વાલીઓનું કહેવું છે કે આ આંગણવાડી જર્જરિત છે, આમાં કોઈને નુકસાની થશે તો જવાબદાર કોણ? અમો અમારા બાળકોને જીવના જોખમે કેમ અહીં મોકલીએ? માત્ર સુરક્ષાના બેનરો લગાવેલા છે, અહીં કોઈ સુરક્ષા દર્શાતી નથી. તેડાગર રસોઈ બનાવતા હોય તો સ્લેબમાંથી માટીઓ ખરતી હોય તેવા દ્રશ્યો નજરે દર્શાઈ રહ્યા છે. આ સ્લેબ અને વચ્ચેની દિવાલ ક્યારે ખાબકે તે કહી શકાય નહીં. અમારા બાળકો અહીં ભણવા આવ્યા હોય તો અમારા મનમાં અનેક સારા નરસા વિચારો સતાવે છે. તંત્ર જાગે અને દેશના ભાવિ સમાન નાના ભૂલકાઓની આ આંગણવાડીનું નવનિર્માણ થાય તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે. હું આંગણવાડી વર્કર છું, હું અહીંયા આંગણવાડી ચલાવું છું ને બાળકો બેસાડી છે જીવના જોખમે, વારંવાર રજૂઆત કરતા કોઈ પગલાં લેતા નથી. દિવાલ નહીં. છગનભાઈ ડોલરિયા, વડિયા ગ્રામ પંચાયત સદસ્ય. આજે આ આંગણવાડી બની એને 4 વર્ષ જેવો સમય ગયો થયો છે. 4 વર્ષની અંદર આ દિવાલ, રસોડાની જે દિવાલ છે એ દિવાલે મૂકી દીધું છે. વર્ષથી પહેલાં પ્રાંત અધિકારી અહીંયા બતાવી ગયો, રૂબરૂ પ્રાંત અધિકારી આવ્યા હતા, એમણે પણ જોયેલી છે આ દિવાલ, પરંતુ તંત્રએ કોઈ પણ જાતના પગલાં લીધા નથી. આની અંદર નાના નાના બાળકો ભણે છે, જે આપણા દેશનું ભાવિ છે એ આની અંદર જીવના જોખમે ભણે છે. કાલ સવારે આ દિવાલ પડશે તો કાંઈ પણ બાળકોને ઈજા થશે તો કોની જવાબદારી? તંત્ર એ બાબતમાં ક્યાંય ધ્યાન આપતું નથી. અને આ સ્લેબ જે છે, સ્લેબની અંદરથી ચોમાસાની અંદર બધે પાણી પડે છે, હાથ કરી તો આ કોપડા કોપડા પડે છે. અને બાથરૂમ જવા માટે જે છોકરાઓ ભૂલકાઓને બાથરૂમ જવાનું છે તો બાથરૂમનો બાથરૂમ ખાડો નથી, ખાલી ટોયલેટ માટે મુકદો મૂકી દીધો છે, એ પણ બંધ હાલતમાં છે. આવી અનેક રજૂઆત કરવા છતાં તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી. તો આ મીડિયાના માધ્યમથી જો તંત્રને કાંઈ કહો અને એની આંખ ઉઘડે તો આ ભૂલકાઓનું ભવિષ્ય સુધરે એવી નમ્ર વિનંતી. અહીંયા આ વિસ્તારની અંદર આંગણવાડી એક છે, બાળકો પણ ઘણા છે, પણ અહીંયા મોકલવા માટે થોડો ગભરામણ થાય છે. કેમ કે આ આંગણવાડીની દિવાલ પણ ખર પડી ગઈ છે, રિનોવેશન કામ કરવું પડે એવું છે, કલર નથી, ઉપરથી છતમાંથી પાણી ટપકે છે. આ 3 વર્ષથી આવું સતત છે. સરપંચ હતા, અધિકારીઓને બધાને જાણ કરવા છતાંય તંત્ર બેદરકારી અનુભવે છે, કોઈ પગલાં લેતું નથી. પરેશ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.